विद्युत डायपोल नी अक्ष परना बिंदुए विद्युत क्षेत्र नी बात करी। विद्युत डायपोल नी अक्ष परना बिंदुए विद्युत क्षेत्र मने जरे r डबल ग्रेटर देन a होय कंडीशन सैटिस्फाइड करी किया है 2kp / r नंबर इनटू p के आउ मने मूल्य मळतो। હવે આજે આપણે વાત કરવાની છે એવા જ એક મહત્વના ટોપિકની જે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરશે। ડાયપોલની વિષુવરેખા પરનો બિંદુ એટલે આજનો આપણો મુખ્ય ટોપિક છે વિદ્યુત ડાયપોલની विषुवरेखा परना बिंदुए विद्युत क्षेत्र मेळवो। मित्रों बहुत सिंपल एक प्रश्न एवो थाय कि आ विषुवरेखा एटले शुं। डायपोल अक्ष एटले तो आपणे समजी शकी प्लस q ने माइनस q ने जोड़ती रेखा ने आपणे लंबाई कहीए। ये अक्ष है एना पर कोई एक बिंदु ने आपणे व्याख्यायित करी तो विषुवरेखा એટલે શું? ડાયપોલના મધ્યબિંદુમાંથી પસાર થતી લંબ દ્વિભાજક રેખા। મધ્યબિંદુમાંથી પસાર થાય કેવી રેખા? લંબ દ્વિભાજક રેખા, એને આપણે કહીશું વિષુવરેખા। આપણે એડ કરીએ તો તમને તમારા નોલેજમાં ધ્યાનમાં રહે કે વિષુવરેખા વિદ્યુત ડાયપોલના मध्य बिंदु माथी पसार होती लंब द्विभाजक रेखा ने विषुवरेखा कहते हैं। घनी बड़ी वक्त एवं थे मित्रों तब आप थियरी समझ लो पर एक शब्द लिख दो खबर हो कि विषुवरेखा એટલે શું માઇનો આઈડિયા મગજમાં ન હોય સ્પષ્ટ કરી દઈએ આપણે આકૃતિમાં આપણે સ્પષ્ટ કરશું। આપણે વાત કરી છે વિષુવરેખા પરના બિંદુની તો વિષુવરેખા એટલે વિદ્યુત ડાયપોલના મધ્યબિંદુમાંથી પસાર થતી લંબ દ્વિભાજક રેખા અથવા એ લંબ દ્વિભાજક એને આપણે વિષુવરેખા કહીશું। તો એને વ્યાખ્યાયિત કરવા માટે આપણે એક વિદ્યુત ડાયપોલ લઈશું। प्लस क्यू विद्युत भार और माइनस क्यू विद्युत भार से आ डायपोल का मध्य बिंदु से मध्य बिंदु की कोई एक निश्चित अंतर है अंतर ने आपने आर कहे से आर जितना अंतर है एक बिंदु आ रहा है इस बिंदु ने आपने पी नाम आप से आज ये रेखा थे विद्युत डायपोल ना लंब द्विभाजक रेखा आने विषुव रेखा આ વિષુવરેખા પર કોઈ બિંદુ P છે એ P પાસે મારે સેપરેટ એડજસ્ટ કરી એ P પાસે મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે। તો હવે આ અંતર તમે જાણો છો A, આ અંતર તમે જાણો છો A, તો બિંદુ P થી પ્લસ Q નું અંતર નિશ્ચિત કરીશું અને એવી જ રીતે बिंदु V थी माइनस Q में अंतर निश्चित करें। अन्यथा लंब द्विभाजक छे એટલે 90 90 છે તો તમે જાણો છો કે કાટકોણ ત્રિકોણના નિયમ અનુસાર કર્ણ E વર્ગમૂળમાં R² + a² જેટલું અંતર થાય। એવી જ રીતે આ અંતર પણ અંડર √R² + a² જેટલું થશે। આ ધન વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં આ તરફનું હોય। વાત કરીએ ઋણ વિદ્યુત ભારની માઇનસ થી ઋણ વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભારથી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે। આપણે મૂલ્યને પછી દર્શાવવું અહીંયા આ દિશામાં હું દર્શાવી શકું ઈ માઇનસ ક્યુ અને મારે મેળવવું છે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બિંદુ P પાસે જેને હું E સદિશ કહીશ। તો મને બિંદુ P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે
બિંદુ P પાસે મારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો આ બિંદુની બહારનું વિદ્યુત ક્ષેત્ર, બહારની દિશામાં ઋણ વિદ્યુત ક્ષેત્ર, અંદરની દિશામાં અને P પાસે મને પરિણામી ક્ષેત્ર ઇસ મળશે. તો હવે મારે વાત કરવી છે આના કેલ્ક્યુલેશનની, કેવી રીતે આપણે ગણતરી કરશું. હવે તમે સમજી ગયા છો મિત્રો, ભાઈ આનો લંબ દ્વિભાજક પરનો બિંદુ P, લંબ દ્વિભાજક એટલે વિષુવરેખા, વિષુવરેખા પરના બિંદુ P પાસે, P પાસે એક સમતલ પર તમે દોરી શકો છો. આપણે અહીંયા આકૃતિમાં ટેપ પર દર્શાવતા ને કે સમતલમાં આવેલો બિંદુ P છે, P પાસે મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. ચાલો પહેલો સ્ટેપ એના માટે વિદ્યુત ડાયપોલ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે કે જે r અંતરે આવેલું છે. આ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે સૌથી પહેલું સ્ટેપ હું ધ્યાનમાં લઈશ. ધન વિદ્યુત પ્લસ q ને લીધે પ્લસ q વિદ્યુત ભારને લીધે p પાસે વિદ્યુત ક્ષેત્ર E plus Q बराबर सूत्र अनुसार K Q बाय अंतर तुम्हें निश्चित करी जाने की चाहिए. अंडर तो R स्क्वायर प्लस E स्क्वायर में नो वर्ग ये K Q बाय R स्क्वायर. अने डायपोल माने आपने अत्यारे P कैप, अत्यारे आपने P कैप एकम सदिश लेस माइनस Q थी प्लस Q की दिशा में डायपोल मोमेंट ने दर्शाविस, डायपोल मोमेंट की दिशा माइनस क्यू थी प्लस क्यू की दिशा में हसे. એટલે અત્યારે કે એક કામ કરીએ, અત્યારે મૂલ્યમાં આપણે માત્ર કે ક્યુ બાય આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર એનો વર્ગ આટલું જ મૂલ્ય દર્શાવે. આની દિશા ટેમ્પરરી લખીએ છીએ પ્લસ ક્યુ થી પી તરફની દિશા. પછી આપણે એક સાથે કોમન એવી દિશા દર્શાવી દઈશું. તે જ પ્રમાણે માઇનસ q વિદ્યુત ભાર ને લીધે p પાસેનું વિદ્યુત ક્ષેત્ર નું મૂલ્ય e માઇનસ q kq બાય, અહીંયા તમે જાણો છો કે kq બાય r સ્ક્વેર વર્ગ અને વર્ગમૂળ તમે કાઢો તો તમને નિશ્ચિત મૂલ્ય માત્ર r² + a² મળે છે. હજી સિમ્પલ કરી નાખીએ સ્ટેપ, સ્ટેપને હજી આપણે સિમ્પલ કરી નાખીએ. k³ / r² + a² સેમ પ્રમાણે અહીંયા પણ અંદર r² + a² નો વર્ગ એટલે મળશે મને r² + a² જેની દિશા p થી - q ની દિશામાં p થી માઇનસ q તરફની દિશા આપણે લઈ શકીએ. ફરી એકવાર નાનકડી રજૂઆત છે, આપણે માત્ર અત્યારે બે મુદ્દાઓની વાત કરી છે. પ્લસ q વિદ્યુત ભારને લીધે p પાસેના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જોયું, માઇનસ q વિદ્યુત ભારને લીધે p પાસેના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જોયું. બંને મને મળે છે kq / r² + a² નો વર્ગ. એના પછી હવે મારે વાત કરવી છે p પાસેના પરિણામી ક્ષેત્રની. હું p પાસેના પરિણામી ક્ષેત્રની વાત કરતો હોય ત્યાં e + q જો અહીંયા થીટા કોણે હોય, આ કોણને હું દર્શાવું છું ટેમ્પરરી થીટા, એટલે આ કોણ મને થીટા મળશે. તો e + q ના મને બે ઘટકો મળે આકૃતિમાં દર્શાવે છે, e + q cos θ અને એક લંબ ઘટક
काल्पनिक दर्शाई से यहाँ e plus q sin तेज क्रमाने अनि याद करी e minus q ने तो मने हजी घटक वाले e minus q cos थीटा अने सेम रीते नीचे e minus q sin थीटा तुम जो ही सको e plus q sin थीटा e minus q sin थीटा परस्पर विरुद्ध दिशा मना छे तो परस्पर विरुद्ध दिशा में होवा थी एक बीजा ने असर नामूद कर से सुगर से मित्रों तीन बीजा ने असर नामूद कर से तो मने परिणामी विद्युत क्षेत्र नो आधार मात्र सेना ऊपर लियो कोसाइन घटक पर लियो એટલે આકૃતિ માં જો સ્પષ્ટ દર્શાવ્યું છે આપણે બંને વિદ્યુત ક્ષેત્રના ઘટકો દર્શાયા છે e plus q cos θ સમક્ષિતિજ ઘટક e minus q cos θ પણ સમક્ષિતિજ ઘટક એની દિશા એક જ છે જ્યાં અનુરૂપ e plus q sin θ અને e minus q sin θ લંબ ઘટકો પરસ્પર વિરુદ્ધ દિશામાંના ઘટકો દર્શાવે છે તો હવે આપણે p પાસેના પરિણામી ક્ષેત્રની વાત કરીએ બિંદુ p પાસે વિદ્યુત ક્ષેત્રના લંબ ઘટકો મૂલ્યો સમાન છે તમે જાણો છો અહીંયા આપણે દર્શાવ્યું મૂલ્યોમાં બંને સમાન છે e plus q बराबर e minus q बनने ना मूल्यों समान चे दिशा की बात नहीं करता हूँ मित्रों मात्र मूल्यों की बात करूँ चु कि बनने ना मूल्यों समान चे k cube by r square plus a square k cube by r square plus a square समान मूल्यों चे तो बिंदु p पासे विद्युत क्षेत्र ना लंब घटक हो अब विद्युत क्षेत्र ना लंब घटक हो परस्पर विरुद्ध दिशा में एक ने एक दे वक्त पसे
એટલે આમ સાદું રૂપ લઈશ કે કે બાય આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર વત્તા કે કે બાય આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઇનટુ આ બી એ છે એટલે માઈનસ એક ને બે વખત 2 કે ક્યુ ઇનટુ આ એ આ એક તમારી પાસે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર છે બીજું આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ને 1/2 ઇનટુ બી કે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ની એક ઘાત અને 1/2 ઘાત એટલે મળે છે માઈનસ કે 2a ઇનટુ ક્યુ છેદમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ની 3/2 ઘાત ઇનટુ બી કે 1 1/2 એટલે 1.5 એટલે 3/2 થશે ફરીથી 2a ઇનટુ ક્યુ ને ઉધર સાઈઝ ડાયપોલ મોમેન્ટ p તો મળે છે માઈનસ ap છેદમાં r સ્ક્વેર વત્તા a સ્ક્વેર ની 3/2 ઇનટુ p કે આ મને બિંદુ p પાસેનું વિદ્યુત ક્ષેત્ર મળે છે જો મિત્રો બોર્ડ પર દર્શાવ્યું છે બહુ વ્યવસ્થિત રીતે વિદ્યુત ક્ષેત્રની આપણે વાત કરી છે આ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યમાં આપણે જોઈ શકીએ છીએ પ્લસ q અને માઈનસ q વિદ્યુત ભારને લીધે મને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે છે વિદ્યુત ડાયપોલ એના મધ્યબિંદુમાંથી પસાર થતી લંબ દ્વિભાજક રેખા એટલે વિષુવ રેખા આ વિષુવ રેખા અહીંયા દર્શાવી છે આ વિષુવ રેખાના વિષુવ રેખા ડાયપોલના મધ્યબિંદુથી આ અંતરે બિંદુ P આવેલું છે P પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે મેળવવા માટે P પાસે ધન વિદ્યુતભારને કારણે ઉત્પન્ન થતું ક્ષેત્ર ઋણ વિદ્યુતભારને કારણે ઉત્પન્ન થતું ક્ષેત્ર દર્શાવ્યું e + q ના બે ઘટકો ની - q ના બે ઘટકો તમે દર્શાવ્યા તમે સમજી શકો છો બંને ઘટકો પરસ્પર વિરુદ્ધ દિશામાં લંબ ઘટકો હોય તો એકબીજાની અસર ના કરે તો મને p પાસેનું પરિણામી ક્ષેત્ર સમાંતર ઘટકને કારણે મળશે પહેલા સ્લાઇડમાં મેં દર્શાવ્યું છે + q વિદ્યુતભારને લીધે p પાસેનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય + q ની વિતરણની દિશામાં હોય ધન વિદ્યુતભાર છે એટલે ઋણ વિદ્યુતભારને લીધે p પાસેનું વિદ્યુત ક્ષેત્ર p થી માઇનસ q ની દિશામાં છે kq / r² / s² મૂલ્યમાં બંને સરખા છે તો પરિણામી ક્ષેત્ર આપણને લંબ ઘટકો તમને અહીંયા દેખાય છે લંબ ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે છે લંબ ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે છે તો પરિણામી ક્ષેત્ર મને સેના કારણે મળવું જોઈએ માત્ર સમાંતર ઘટકને કારણે તો હું અહીંયા લખીશ બંનેના સમાંતર ઘટકો થી મને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે એટલે છેલ્લા સ્ટેપમાં મિત્રો તમારે ધ્યાનમાં રાખવાનું છે તમારે ધ્યાનમાં રાખવાનું સ્ટેપ આ છે અહીં બંનેની કિંમત મૂકો છો આકૃતિ પરથી cos થીટા અહીંયા દેખાય છે પાસે કરું ભાગ્યા કરું આકૃતિ પરથી મેં cos થીટા લખ્યું છે આ cos થીટાની કિંમત a / r² + a² ની 1/2 p કે સાદું આપતા મને અંતિમ સૂત્ર e સદિશ બરાબર માઇનસ ap છેદમાં r² + a² ની 3/2 p કે મળે છે સમગ્ર થિયરી આખી તમે જોઈ શકો છો બોર્ડ ઉપર આમાં મેં કન્ડિશન એપ્લાય કરી નથી હવે મારે આ જે અંતિમ સૂત્ર મળે છે આને હજી એક સ્ટેપ આમાં મારે એક્સટેન્ડ કરવું છે ઈ સ્ટેપ લઈશું આપણે જો આકૃતિ પરથી થિયરીમાં હજી એક સ્ટેપ રહી જાય છે ઈ છે સેમ રીતે બિંદુ P ડાયપોલથી ઘણા દૂરના અંતરે હોય એટલે કે જો r ડબલ ગ્રેટર ધેન a હોય તો r a કરતા ઘણા મોટા હોય તો તમે સૂત્ર જોવો છો r² + a² ની 3/2 એમાં r² ની સાપેક્ષે a² નો અવગણ છે તો a² ને અવગણતા તો a² ને અવગણતા મને અંતિમ સૂત્ર મળે છે માટે e સદિશ બરાબર માઇનસ kp છેદમાં r² ની 3/2 ઇનટુ p કે 2d થશે તો માઇનસ kp છેદમાં r નો ઘન ઇનટુ
આ મને અંતિમ સૂત્ર મળે એટલે થિયરી હજી આપણે એક સ્ટેપમાં એક્સટેન્ડ કરશું ઈ સ્ટેપ છે જો r ડબલ બ્રેકેટ દે p હોય તો r એ કરતા ઘણા મોટા હોય તો જ આ કન્ડિશન આમાં લાગુ પડશે ઈ સદિશ બરાબર માઈનસ kp છેદમાં r નો ઘન વર્ગ વર્ગમૂળ નીકળી જશે એટલે વચ્ચે r નો ઘન p કે તો આપણે બે થિયરીઓની સાપેક્ષ રજૂઆત અહીંયા જોઈએ વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુ માટે અને વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પરના બિંદુ માટે બંને માટેના સૂત્રની અંદર આપણે અક્ષ પર મળ્યું 2kp / r નો ઘન / 2pk અક્ષ માટે છેલ્લે છેલ્લા વિડિયોની અંદર તમે જોયું હશે મિત્રો આપણે સૂત્ર મળ્યું 2kp / r નો ઘન / 2pk જ્યારે મને વિષુવરેખા પરના બિંદુ માટે -kp / r નો ઘન / 2pk મળે છે કે માઈનસ ની નિશાની આવી છે મિત્રો પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા અને ડાયપોલ મોમેન્ટની દિશા બંને અલગ અલગ છે મતલબ પરસ્પર વિરુદ્ધ છે બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે એટલે માઈનસ ની નિશાની મળે છે -pk તો આ પ્રમાણે આપણે સંપૂર્ણ સેક્શનને વ્યવસ્થિત ધ્યાનમાં લઈશું વિદ્યુત ડાયપોલ ડાયપોલ એટલે શું ઈ વિદ્યુત ડાયપોલ ની અક્ષ અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને સેમ રીતે મે વિષુવરેખા તમને વ્યાખ્યાયિત કરી દીધી છે અહીંયા વિદ્યુત ડાયપોલના મધ્યબિંદુમાંથી પસાર થતી લંબ દ્વિભાજક રેખા વિષુવરેખા તો આજની આપણે જે થિયરી જોઈ છે ડાયપોલની વિષુવરેખા પરના બિંદુ આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે જેનું મૂલ્ય -kp / r નો ઘન / pk મળે છે તો આ થિયરીને આપણે અહીંયા અટકાવીએ છીએ આના પછીના ટોપિકને આપણે આગળના વિડીયોમાં જોઈશું થેન્ક યુ